યુવતીઓને પ્રેમજાળમાં ફસાવીને તેની જિંદગી બત્તર કરી દેવાના ચાલતા લવ જિહાદના કિસ્સામાં વધુ એક યુવતી ભોગ બની હતી. એક ઈસમે યુવતી સમક્ષ પોતાનો સાચો ધર્મ છુપાવીને યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી. સાચી હકીકત જાહેર થતાં યુવતીએ તમામ સંબંધ તોડી નાખી. જ્ઞાતિના યુવક સાથે 3 મહિના પૂર્વે સગાઈ કરી હતી. જો કે આમ છતાં ઈસમે કેળે મૂક્યો ન હતો અને યુવતીના મંગેતરને ધમકી દઈ પરેશાન કરવા લાગ્યો હતો અને ગભરાઈ ગયેલી યુવતીએ અંતે ફાંસો ખાઈને જિંદગી ટૂંકાવી લીધી હતી. ત્યારે યુવતીના પિતાએ સમગ્ર મામલે બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. જમીલની ધમકીઓથી યુવતીનો પરિવાર ત્રસ્ત થઈ ગયો હતો. પુત્રીની સગાઈ થઈ જશે તો જમીલ તેને છોડી દેશે તેવી આશા પરિવારને હતી અને 3 મહિના પૂર્વે યુવતીની સગાઈ લોધિકાના યુવક સાથે કરી હતી અને દિવાળી પછી લગ્નનો નિશ્ચય પણ કર્યો હતો. પરંતુ યુવતીની સગાઈ થતાં જમીલ ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે યુવતીના મંગેતરને ફોન પર ધમકીઓનો દોર શરૂ કર્યો હતો. મંગેતર જમીલની ધમકી અંગે વાત કરતાં યુવતી ચિંતિત થઈ ગઈ હતી અને મંગેતર તથા પોતાને જમીલ જીવવા નહીં દે તેવું લાગતા અંતે યુવતીએ ગળે ફાંસો ખાઈને જિંદગી ટૂંકાવી લીધી હતી. પોલીસે બનાવ અંગે આપઘાતની ફરજ પાડવાનો ગુનો નોંધીને જમીલ અને તેની માતા અસ્માબેનને સકંજામાં લઈને તપાસ શરૂ કરી છે. બાપને એટલું જ કહેવા માંગુ છું કે ભાઈ, તમે તમારી દીકરી ઉપર નજર રાખો અને કાંઈ આડુઅવળું હોય તો આજ મેં મારી ઇજ્જત જવાના બહાને મેં થોડુંક 6 મહિના લેટ ગો કર્યું છે. 6 મહિના મેં જાતું કર્યું છે, મેં થોડુંક મોડું કર્યું છે, પણ હું તમામ દીકરીઓના વાલીને એવું કહેવા માંગુ છું કે ભાઈ, પોતપોતાની દીકરીનું પોતે ખ્યાલ રાખે, ક્યાં જાય છે, ક્યાં નહીં, શું કરે છે, શું નહીં, પૂરેપૂરી માહિતી રાખે અને 15 દિવસે દીકરીઓ અને માવતર બેસીને ચર્ચા કરે. દીકરીઓ આરે માવતર ચર્ચા કરે, મારી બા આટલી પ્રાર્થના છે બધી દીકરીઓને. આમાં જે વિક્ટીમ છે એ વિક્ટીમ એ આરોપી સાથે છેલ્લા 2 વર્ષથી કોઈને કોઈ રીતે જોડાયેલા હતા અને એ આરોપી અને વિક્ટીમનું એન્ગેજમેન્ટ થઈ ગયા પછી એમને સતત ત્રાસ આપતો હતો. આ બાબતનું આ બંને વિક્ટીમ અને આરોપી જમીલ એ બંને 5મા મહિનામાં એકવાર ઘરેથી ભાગી પણ ગયા હતા. ત્યાર પછી પોલીસે લાવ્યા હતા, પોલીસ સ્ટેશન લાવી એમના નિવેદનો લેવામાં આવ્યા છે અને એ નિવેદન મુજબ એમને નારી સંરક્ષણ ગૃહમાં જવું હતું, એમને વિક્ટીમને ત્યાં પણ મોકલી દીધા હતા. ત્યાર પછી પણ આરોપી જે છે એની હેરાનગતિ અને ત્રાસ ચાલુ હોવાને કારણે વિક્ટીમે આ પગલું ભર્યું હોય એવું અત્યારે અમને લાગે છે. એવા કોઈ પુરાવા હજી નથી મળ્યા અમને કઈ રીતે ત્રાસ આપવામાં જે વિક્ટીમ છે એને વારંવાર ફોન કરવા, એમનું જ્યાં વેવિશાળ થઈ ગયું છે ત્યાં જઈને એમના પતિ અથવા એમના દિયરને ધમકાવવા અને એના ભાઈને મારી નાખવાની ધમકી આપતા હતા, એવા પુરાવા અમને અત્યારે મળ્યા. સુસાઇડ નોટ મુજબ જ અમે FIR દાખલ કરી છે અને સુસાઇડ નોટના આધારે અમે હજી અન્ય મદદગારીમાં કોણ કોણ છે એ આરોપીઓની અરેસ્ટ કરવા. 17મી મેના જ્યારે એ લોકો ઘરેથી નીકળી ગયા હતા બંને અને પછી પોલીસ લાવી ત્યારે બંને મૈત્રી કરાર લઈને પોલીસ સ્ટેશને આવ્યા હતા અને એઓ લિવ ઇન રિલેશનશીપમાં રાજકોટમાં જ કોઈ જગ્યાએ કરાર કરેલો છે. આરોપીની માતાનો રોલ વિક્ટીમને ધમકાવવામાં અને વિક્ટીમનું પોતાનું સ્ટેટમેન્ટ બદલવા માટેનો રોલ હતો એ અમે તપાસ કરી રહ્યા છીએ, પણ અત્યાર સુધી જે પુરાવા છે એમાં 1000 આરોપી. અમે 306 મુજબ અને 376 મુજબ અને ગોંધી રાખવાની કલમ 343 અને મદદગારી 114 આ 4 કલમ મુજબ ગુનો દાખલ કર્યો છે અને હજી એમાં જે કંઈ પણ પુરાવા ફ્યુચરમાં મળશે ઇન્વેસ્ટિગેશન દરમિયાન એ મુજબ એમાં એકદમ સ્ટ્રિક્ટ